नमस्कार विद्यार्थी मित्रों, जीव विज्ञान ना वीडियो लेक्चर में आपनु स्वागत है। आज ना वीडियो में आपणे प्राणीओना सजीवोना सजीवोमां जोवा मळता अनुकूलनो विषे वात करवानी है। जेमनी अंदर आपणे अभ्यास करीशुं पाणीनो व्यय घटाडवा सामेना अनुकूलनो, व्यय घटाडवा सामेना अनुकूलनो अने उष्मा गुमावा सामेना अनुकूलनो। चलो एमनी अंदर चर्चा करीए मित्रों, पहला तो पण ए पहला अनुकूलन विषय थोड़ी चर्चा करिए। तो सजीवो है एनी अंदर पोते देह धार्मिक रीते व्यवस्थापन द्वारा अने वर्तणूक द्वारा व्यवसायिक रीते फेरफार करी अने पोताना निवास स्थान में टकी रहेवानो प्रयत्न करता होय है। जेम के स्थलांतर द्वारा आपणे आगळ जोयुं छे स्थलांतर ने बधुं बराबर, अने आनी माटे सजीव छे एनी अंदर विशिष्ट लक्षण आवेला होय, जेम के बाह्यकार रीते एनी अंदर लक्षण होय, देह धार्मिक रीते होय के व्यावहारिक एटले के वर्तनक संबंधित लक्षण होय छे, जे तेमने पोताना निवास स्थान नी अंदर टकी रहेवा माटे मददरूप थाय छे अने त्यां एने जीववा माटे अने प्रजनन करवा माटे योग्य बनावे छे, अने जेने लीधे लांबी उद्विकास नी क्रियाविधि द्वारा एमना आ जनीनो छे ए स्थायी बन्या छे। ने अत्यारनी जातिओ आपणे जोईए छीए बराबर, तो एनी अंदर जुदा जुदा आजे अनुकूलन है लक्षणो आवे छे, जुदी जुदी बाबत सामे एने टकी रहेवामां मदद करे छे। एमां आपणे अहींया जोवानी छे बे बाबत जोईशुं आपणे, पाणीनो व्यय गुमावा सामेना अनुकूलन, पाणीनो व्यय सामेना अनुकूलन। एमने अंदर आपणे जोईशुं प्राणीओमां अने वनस्पतिओमां बराबर, बंनेनी अंदर अलग अलग अनुकूलनो जोईए आपणे। तो प्राणीओनी वात करीए तो पाणी प्राणीओनी अंदर बाह्य पाणीना स्त्रोतनी गैरहाजरीमां, उदाहरण जोईशुं आपणे बाह्य पाणीना स्त्रोतनी गैरहाजरीमां, उत्तर अमेरिकामां कांगारू उंदर छे ए पोतानी जरूरियात पूरी करवा माटे आंतरिक चरबीनुं ऑक्सिडेशन करे छे अने ते सांद्र मूत्र त्याग करे छे, जेथी वधु पाणी गुमावानी जरूर पड़ती नथी अने पाणी ओछुं गुमावे छे। तो पाणी प्राणीनी अंदर उदाहरण जोईए आपणे के पाणी गुमावा सामे उत्तर अमेरिकानी अंदर मैं वात करी ए प्रमाणे बराबर, तो बाह्य स्त्रोतनी गैरहाजरीमां बाह्य पाणीना स्त्रोतनी गैरहाजरीमां बाह्य पाणीना स्त्रोतनी गैरहाजरीमां उत्तर अमेरिकामां कांगारू उंदर पोतानी जरूरियात पूरी करवा माटे आंतरिक चरबीनुं ऑक्सीडेशन करे पुष्कळ પ્રમાણમાં પાણી ઉત્પન્ન થાય છે। ટ્રાયપાલમિટિક એસિડ ની અંદર આપણે જોઈએ છે કે 100 કરતા પણ વધારે અણુ ટ્રાયપાલમિટિક એક ટ્રાયપાલમિટિક એસિડ નું ઓક્સિડેશન થાય એટલે 100 કરતા પણ વધારે અણુ પાણી ઉત્પન્ન થાય છે અને પાણી છે એ પોતાની જરૂરિયાત પૂર્ણ કરશે સજીવો બરાબર। બીજું કે તેઓ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે, સાંદ્ર મૂત્ર ત્યાગ કરે છે એટલે વધારે પાણી ગુમાવવું પડતું નથી અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જેથી કરીને પાણી ઓછું ગુમાવાય છે બરાબર। તો આ થયું પ્રાણીઓની અંદર પાણીના વ્યય સામેના અનુકૂલનો। હવે આપણે વાત કરીએ વનસ્પતિમાં, પાણીના વ્યય સામેના અનુકૂલન બરાબર વનસ્પતિ। તો મિત્રો વનસ્પતિની અંદર પણ ઘણા બધા અનુકૂલનો જોવા મળે છે, જેમની અંદર એક તો જાડુ ક્યુટિકલનું સ્તર આવેલું હોય છે, તો રણ પ્રદેશમાં
પાણીના વ્યય સામે ટકી રહેવા માટે વનસ્પતિમાં વનસ્પતિ જાડું ક્યુટિકલનું આવરણ ધરાવે છે. આ ઉપરાંત બાષ્પોત્સર્જન છે એને ઘટાડવા માટે આ જાડા ક્યુટિકલને લીધે બાષ્પોત્સર્જન ઘટશે. અને આ ઉપરાંત એમની અંદર વાયુરંધ્ર છે એ ક્યાં આવેલા હોય, એકદમ ઊંડા આવેલા હોય છે. અને બાષ્પોત્સર્જન ઘટે. બીજું કે વાયુરંધ્ર ઊંડા આવેલા હોય છે. ત્રીજું, તેઓ વિશિષ્ટ માર્ગ પ્રકાશ સંશ્લેષણ માટે વિશિષ્ટ માર્ગ ધરાવે છે, જેને આપણે કેમ કહીએ છીએ, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. આ ઉપરાંત રણ પ્રદેશની વનસ્પતિની અંદર આપણે વાત કરીએ ફાફડા થોરની, બરાબર, તો ફાફડા થોરની અંદર પર્ણનું રૂપાંતર કંટકમાં થઈ ગયેલું હોય છે. પર્ણ રૂપાંતર કંટકમાં થઈ ગયેલું હોય છે નહીં. અને આજે કેમ વનસ્પતિ છે કેમ એની થોડીક માહિતી આપો કે કેમ જે પાથવે છે એની અંદર વાયુરંધ્ર છે એ રાત્રે ખુલ્લા હોય અને જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ છે એ પર્ણની અંદર પ્રવેશી શકે અને એક મેલિક એસિડમાં રૂપાંતર થઈ જાય. અને જ્યારે દિવસ દરમિયાન પ્રકાશમાં છે ત્યારે વાયુરંધ્ર બંધ હશે, પણ પ્રકાશ ઉર્જાની મદદથી મેલિક એસિડ છે એનું પહેલા તો સામાન્ય રીતે આપણે જે ઓક્ઝેલો એસિટિક એસિડ છે કે અન્ય ભાગની અંદર અન્ય રસાયણની અંદર રૂપાંતર થઈ જાય અને પીજીએલ બની જાય અને પીજીએલ થી પછી એ ફરીથી ક્રેફ ચક્રમાં રૂપાંતર થાય. ક્રેફ ચક્ર છે એ કરે છે. અને સાઈડ બાય સાઈડ પ્રકાશ શક્તિની મદદથી એટીપીનું અને એનએડીપી એચટીનું નિર્માણ થાય જે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનમાં વપરાય. તો અહીંયા હવે કાર્બન ડાયોક્સાઇડ નવો લેવાની જરૂર પડશે નહીં, કેમ કે મેલિક એસિડના સ્વરૂપમાં ઓલરેડી સ્ટોર છે, એટલે વાયુરંધ્ર બંધ છે તો પણ પ્રકાશ સંશ્લેષણ થશે, બરાબર. તો આ રીતે એસિડ મેટાબોલિઝમની અંદર સામાન્ય રીતે કે કેમની અંદર સામાન્ય રીતે વાયુરંધ્ર દિવસે બંધ અને રાત્રે ખુલ્લા હોય, બરાબર. અને એ સિવાય વાત કરીએ આપણે ચાલો અહીંયા દેખાશે એ સિવાય કે થોર છે એમની અંદર પર્ણનું રૂપાંતર કંટકમાં થઈ ગયેલું હોય. થોરમાં ઓપુંટિયા કહેવાય, ફાફડા થોરમાં પર્ણ કંટકમાં ફેલાઈ ગયા હોય, કંટકમાં રૂપાંતર થઈ ગયેલા હોય. અને પ્રકાશ સંશ્લેષણ છે એ પ્રકાંડ દ્વારા થાય. પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ દ્વારા થાય છે, બરાબર. તો આ વનસ્પતિના અનુકૂલનો છે. હવે આપણે વાત કરીએ ઉષ્માના વ્યય સામે, ઉષ્માના વ્યયને ઘટાડવા માટેના અનુકૂલનો. આ પાણીના વ્યયને ઘટાડવા માટેના અનુકૂલન હતા, હવે ઉષ્માના વ્યયને ઘટાડવા. ઘટાડવાના અનુકૂલન ઉષ્માના વ્યયને ઘટાડવા માટેના અનુકૂલનની વાત કરીએ તો ઠંડા પ્રદેશની અંદર ઉષ્માના વ્યયને ઘટાડવા માટે ત્યાંના પ્રાણીઓ છે એ પોતાના કાન અને ઉપાંગો છે એ ટૂંકા કરી દે છે. ઠંડા પ્રદેશમાં ઉષ્મા ઘટાડવા માટે, ઉષ્માનો વ્યય ઘટાડવા માટે પ્રાણી કાન અને ઉપાંગ ટૂંકા કરે છે. અને આને કહેવામાં આવે છે એલન નો નિયમ, યાદ રાખજો, એલન્સ રૂલ્સ. આને કહેવામાં આવે છે એલન નો નિયમ, એલન્સ રૂલ.
ભાઈ ધ્રુવ પ્રદેશની વાત કરીએ, એ પણ ઠંડો વિસ્તાર છે. તો ધ્રુવ પ્રદેશમાં શીલ માછલી જેવા સસ્તનો, શીલ જેવા સસ્તન તેની ત્વચાની નીચે ચરબીનો સંગ્રહ કરે છે, જે ઉષ્મીય અવરોધક તરીકે કામ કરે છે, ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. ઉષ્મા અવરોધક કાર્ય કરે છે અને એના લીધે શરીરમાં ઉષ્મા છે એની ગરમી છે એની ઘટાડા સામે, ગરમી દૂર થવા સામે રક્ષણ મળે, એની ઉષ્માનો વ્યય ઘટે છે. બરાબર. તો આ રહ્યા અનુકૂલનો, જેમની અંદર પાણી ગુમાવવા સામે અને ઉષ્મા ગુમાવવા સામેના અનુકૂલનો છે. ફરીથી મિત્રો, પ્રાથમિક ચર્ચાની કેટલીક માહિતી છે, યાદ રાખજો કે સજીવો છે એ દેહધાર્મિક રીતે કે વર્તણૂક દ્વારા વ્યવસાયિક રીતે એ પોતાના પર્યાવરણને અનુકૂળ થતા હોય છે. વ્યવસાય વર્તણૂકની રીતે યાદ કરીએ તો આપણે કેટલાક પ્રાણીઓ છે એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતર કરે છે વિપરીત પરિસ્થિતિની અંદર, અને અનુકૂળ પરિસ્થિતિ મળે તો પાછા આવી જાય છે. તો આવી રીતે જે અનુકૂલન છે એ વિશિષ્ટ લક્ષણ હોય છે, જેવું કે બાહ્યાકાર રીતે, દેહધાર્મિક રીતે અને વર્તણૂક રીતે અથવા વ્યવસાયિક રીતે. એ લક્ષણ એ પોતાના નિવાસસ્થાનમાં સજીવને જીવંત રહેવા માટે અને પ્રજનન કરવા માટે ઉપયોગી બને છે, અને આવા જુદા જુદા લક્ષણનો ઉપયોગ જુદા જુદા કાર્ય માટે થાય છે, જુદી જુદી બાબત માટે અનુકૂળ થવા માટે, જેમની અંદર પાણી ગુમાવવા માટે અને ઉષ્મા ગુમાવવા સામેના અનુકૂલનો છે. તો પાણી ગુમાવવાની વાત કરીએ તો પ્રાણી અને વનસ્પતિની અંદર પાણી ગુમાવવાના અનુકૂલનો કઈ રીતના હોય, તો સામાન્ય રીતે બાહ્ય પાણીના સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકામાં કાંગારુ ઉંદર છે એ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે એની અંદર રહેલી આંતરિક ચરબી એનું ઓક્સિડેશન કરીને પાણી ઉત્પન્ન કરશે અને પાણીનો ઉપયોગ કરશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો આજે ત્યાંના પ્રાણીઓ છે, રણ પ્રદેશના પ્રાણીઓ, એ મૂત્ર ત્યાં છે સાંદ્ર કરે છે, એટલે એને પાણી ઓછું ગુમાવવું પડે, મૂત્ર સાથે વધારે પાણી ગુમાવવાની જરૂર રહેતી નથી. વનસ્પતિની વાત કરીએ તો જે રણ પ્રદેશની વનસ્પતિ છે એ જાડુ ક્યુટિકલનું આવરણ ધરાવે છે, જેથી કરીને બાષ્પોત્સર્જન દ્વારા પાણી વધારે ગુમાવવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત એના વાયુરંધ્ર છે, નિમગ્ન હોય, ઊંડા આવેલા હોય છે અને તેઓ પ્રકાશસંશ્લેષણ માટેનો અન્ય માર્ગ અપનાવે છે. જેમની અંદર વાયુરંધ્ર છે એ રાત્રે ખુલ્લા હોય, દિવસે બંધ હોય છે. બરાબર. જેમ કે કેમ વનસ્પતિ છે, CAM, કેમ ક્રેસ્યુલેશન એસી મેટાબોલિઝમનો માર્ગ અપનાવે છે. તો બીજી કેટલીક વનસ્પતિઓ છે, ફાફડા થોર જેવી વનસ્પતિઓ, એ પોતાના પર્ણ છે કંટકમાં રૂપાંતર કરી દે છે, જેથી કરીને બાષ્પોત્સર્જનનું નિયમન થાય અને પ્રકાશસંશ્લેષણ છે એ પ્રકાંડ દ્વારા કરે છે. આ ઉપરાંત ઉષ્મા ગુમાવવા સામેના અનુકૂલનની વાત કરીએ આપણે તો ઠંડા પ્રદેશના પ્રાણીઓ છે એ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે પોતાના કાન અને ઉપાંગો છે એ ટૂંકા કરી દે છે, જેને એલનનો નિયમ કહેવાય છે. અને ધ્રુવ પ્રદેશમાં શીલ જેવી માછલીઓ છે એ પોતાની ત્વચા નીચે ચરબીનો જમાવ કરે છે, અને ચરબી છે એ ઉષ્મા અવરોધક તરીકે કાર્ય કરે છે, જેથી શરીરની ગરમી ઘટાડા સામે એને અનુકૂલન મળે છે. બરાબર. આમની અંદર કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરી રાખજો, ડાઉટ સેશનની અંદર આપણે એને સોલ્વ કરીશું.